ધોરણ 11 કોમર્સના પ્યારા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 13મું ચેપ્ટર જે કાવ્ય છે પૂજારી તું પાછો જા, એનું કવિ છે ના કૃષ્ણલાલ શ્રીધરાણી. ઓકે, તેનો જન્મ અને એના અવસાન વિશે તમને આપેલું છે. જન્મ છે 16 સપ્ટેમ્બર 1911 અને અવસાન થયું 23 જુલાઈ 1960. ઓકે, હવે એણે એ ક્યાંનું હતું અને શું શું એની હિસ્ટ્રી કહી છે કે કવિ નાટ્યકાર હતા અને જન્મ એનો ભાવનગર જિલ્લામાં ઉમરિયામાં થયો હતો. પછી એણે માધ્યમિક શિક્ષણ ક્યાં મેળવ્યું તો એ ભાવનગરમાં, બરાબર, ગુજરાત વિદ્યાપીઠમાં. પછી અમદાવાદમાં એ જોડાયા ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરનો એમના ઉપર ઘણો પ્રભાવ હતો. દાંડીકૂચમાં એ સામેલ થયેલા. પછીના પેરેગ્રાફમાં એણે જે કૃતિઓ રચી, એટલે કે એણે જે ગ્રંથો રચ્યા, જે લિટરેચર્સ, જે સાહિત્ય એણે રચ્યું એના વિશે, જે કે આ કોળિયા અને પુનરપી ને એવાના કાવ્ય સંગ્રહ છે, ને વડલો, મોરના ઈંડા, પિયાગોરી, પીળો પલાસ, આ બધા એના, અને પદ્મિની એવા નાટકો એણે લખ્યા છે, બીજા બધા પુસ્તકો લખ્યા છે, તો એના વિશે છે થોડું. હવે આપણે એમાં ખાસ તો આ પેરેગ્રાફ ઉપર આવીએ કે આ કાવ્યમાં કવિએ કઈ કન્ટેન્ટ આપેલી છે, સ્ટોરી શું છે અથવા તો કથા વસ્તુ શું છે. તો આ કાવ્યમાં, આ રચનામાં મનુષ્યની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આડંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે મનુષ્યને ખરેખર ઈશ્વર પ્રત્યે કોઈ શ્રદ્ધા નથી હોતી કે એ માત્ર દેખાવ કરે છે, આડંબર કરે છે, ધાર્મિકતાનો દેખાડો કરે છે, પણ એના પર્સનલ લાઈફમાં, એની અંગત જિંદગીમાં એ ધાર્મિકતા ક્યાંય હોતી નથી. પોતાનો સ્વાર્થ એ શોધે છે, પોતાનો લાભ જુએ છે. એમાં એણે આ પૂજારીનો એક ખલનાયક તરીકે ઉપયોગ કરે છે. ઓકે, આ કાવ્યમાં કવિએ, આપણા મંદિરોમાં ઘણીવાર ઈશ્વર પોતે પણ અકળામણ અનુભવે છે, કારણ કે મંદિરો હવે એક કોમર્શિયલ પ્લેસ થઈ ગયા છે. પૈસા કમાવાનો ધંધો મંદિર નથી રહ્યા, માત્ર કઈ રીતે પૈસા કમાવા, લોકોને કઈ રીતે ખંખેરવા, તો એ બાબત વધારે મહત્વની બની ગઈ છે, તો એ યોગ્ય નથી. મંદિર જઈ માણસે અહંકાર છોડી સૌની સાથે પ્રેમ મૈત્રી કેળવવાની હોય છે. એટલે ખરેખર મંદિર જવાથી માણસમાં સુધારો આવવો જોઈએ, એની જે સ્વાર્થીપણું છે, એનું સેલ્ફિશનેસ, એ દૂર થવું જોઈએ. લોકો પ્રત્યે પ્રેમભાવ એના દિલમાં ઉત્પન્ન થવો જોઈએ. જે વ્યક્તિ દરરોજ મંદિર જતી હોય તે જે ખરેખરો ભક્ત છે અથવા તો જે પૂજારી છે, પણ એકચ્યુઅલી એવું જોવા નથી મળતું. વાસ્તવિક જિંદગીમાં એવું કશું જોવા નથી મળતું. ત્યાંના ભભકા અને ઠઠારા આવનારાને આંજી દેતા હોય છે. બીજી બાજુ મંદિરના વહીવટમાં પણ ભક્તિ, પ્રેમ, લાગણી, બરાબર, આ બધી જે ખરેખર હોવી જોઈએ એવી ફિલિંગ્સ, સમભાવનો અભાવ વર્તાય છે. એટલે અકળાયેલા ભગવાન પૂજારીને મંદિરમાંથી પાછા જવાનું ફરમાન કરે છે. અરે, મિયાં ભગવાનને બોલતા કર્યા છે આ કાવ્યમાં. ખરેખર તો ઈશ્વર બોલતા નથી, પણ આ તો ઈશ્વરની જે મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરી છે પૂજારીએ, એ ઈશ્વર જ પૂજારી ઉપર ગુસ્સે થયેલા છે અને કહે છે કે તું મારો સાચો ભક્ત નથી, સાચો મારો પૂજારી નથી, તારી આ પૂજાએ સાચી નથી, તું અહીંથી જતો રહે, હું તો કંટાળું છું તારાથી. ઈશ્વર તો પ્રેમનો ભૂખ્યો છે, તેને પૂજા અર્ચના અને ભવ્ય મંદિરોના બંધનો ખપતા નથી. વળી ઈશ્વરની ખરી સેવા તો કરનારા કરતા આડંબરીઓ મંદિરો પર પોતાના અધિકારો સ્થાપી અને શ્રદ્ધાનો વેપાર કરે છે. એ મનુષ્યના દિલમાં, એટલે ભક્તના દિલમાં ઈશ્વર પ્રત્યે જે શ્રદ્ધા છે, જે ભક્તિભાવ છે, એનો એ વેપાર કરે છે. ઈશ્વરની ખરી શ્રદ્ધાથી સેવા, મંદિર નિર્માણમાં મહેનત અને મજૂરી કરનારો વર્ગ તો મંદિરની બહાર બેઠો હોય છે, તેના મંદિરમાં પ્રવેશ નિષેધ છે. એટલે આવા ખરેખર જે પૂજારી કહેવાય અથવા ભક્ત કહેવાય એવા લોકો, એ તો બિચારા મંદિરની બહાર છે, એને તો મંદિરમાં આવવાનો કે મંદિરમાં પ્રવેશ કરવાનો નિષેધ છે. નિષેધ એટલે મનાઈ, એને મનાઈ કરવામાં આવી છે. એવા બિચારા જે સાચા ભક્ત છે એને મંદિરમાં આવવા નથી મળતું. જ્યારે કશું ન કરનારો પૂજારી ઈશ્વર સાથે એ ધૂપ દીપને બધું કરે છે, આડંબર કરે છે,
અને એ રીતે ખોટો આડંબર કરી અને ખોટું નામ ખાટી રહ્યો છે. ઈશ્વરના માધ્યમથી કવિ આવા જે પૂજારી છે એને એ આડંબરી, એટલે પૂજારીના અર્થમાં જે આડંબરી કરે છે, જે ધર્મનો દેખાવ કરે છે કે પોતે બહુ મોટો ધાર્મિક છે, રિલિજિયસ પર્સન છે, એના ઉપર અહીંયા કવિ આ કાવ્યમાં કટાક્ષ કર્યો છે. ઓકે, તો કવિ અહીંયા પોતાનો રોષ પ્રગટ કરે છે. ઓકે, તો હવે કાવ્ય પ્રમાણે આગળ વધીએ. ઘંટના નાદે કાન ફૂટે મારા દૂભથી શ્વાસ રૂંધાય, એટલે અહીં આખા કાવ્યમાં જાણે ભગવાન જ બોલતા હોય પૂજારીને, એ પ્રમાણેનું આખું કાવ્ય રચાયું છે. એટલે અહીંયા ઈશ્વર પૂજારીને કહે છે, મંદિરના ઈશ્વર, કે તું ઘંટ વગાડે છે જોર જોરથી, એ સાંભળીને મારા કાન ફૂટી જાય છે, હું કંટાળી જાઉં છું, એટલે જોર જોરથી તું ઘંટ વગાડે છે મને ખુશ કરવા માટે, અને આ ધૂપ તું કરે છે એનાથી મારો શ્વાસ રૂંધાય છે. ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય છે, મારા ગળા ઉપર, મારી આ ડોક ઉપર, ગરદન ઉપર તું આ ફૂલોની માળા લગાવે છે, એ પણ મને તો બંધનરૂપ છે, તું આ બધું દૂર કર મારાથી, મારું શરીર અભડાય છે, હું તારા જેવા વ્યક્તિની પૂજા પણ ઈચ્છતો નથી. ન નૈવેદ્ય તારું આ પૂજારી, તું પાછો જા, તારું આ બધું નકામું છે, મને ખુશ કરવા પાછળનો તારો આ આડંબર છે. મંદિરના ભવ્ય મહાલય બંધન થાય મને, એટલે તે ભવ્ય મંદિર અહીંયા બનાવ્યું છે, એમાં લોકોના પૈસાનો ઉપયોગ કર્યો છે, ભલે એ મંદિર પછી 20 લાખનું હોય કે 2 કરોડનું હોય કે 5 કરોડનું, બરાબર, મોટા મોટા મંદિરો છે આપણે જોયા છે, પણ એ માત્ર એક જાણે મોટા મહેલ જેવા છે, એમાં ખરેખર કંઈ એવું સાચી ભક્તિ કે સાચી પૂજા થતી હોય એવું કવિને લાગતું નથી, અહીંયા ઈશ્વરને એવું લાગતું નથી. એ બધું બંધન થાય છે મને, ઓરે પૂજારી તોડ દિવાલો પાષાણ કેમ ગમે, તે મને કે આ પાષાણમાં એટલે આ પથરાઓમાં એટલે કેદ કરી દીધો છે, એટલે મંદિરની 4 દિવાલ બનાવી, ભીંત બનાવી, અને એમાં તે મને કેદ કરી દીધો છે, મને આવું બંધન ગમતું નથી, તું આ બધી દિવાલોને તોડી નાખ અને મને મુક્ત કર. આ ન પ્રેમનું ચિહ્ન આ પૂજારી, તું પાછો જા, એટલે આ તારા પ્રેમનું કોઈ ચિહ્ન નથી, કોઈ નિશાની નથી, તું મહેરબાની કરીને હવે મંદિરમાં આવવાનું બંધ કર, તું જતો રહે. એરણ સાથે અફાડે અથોડા ઘંટ તણો ગળનાર, એટલે બિચારો જે આ ઘંટ તે આ મંદિરમાં સરસ મોટા મોટા લટકાવ્યા છે છત ઉપર, અને ભક્તજનો જે આવે છે એમ ઘંટ વગાડે છે, અને તું સવાર સાંજ મારી જોર જોરથી ઘંટ વગાડીને આરતી કરે છે, એટલે મારા કાન ફૂટે છે. પણ આ ઘંટનો ગળનાર જે છે લુહાર, બરાબર ને, એ ઘંટને ગળે, લોખંડને પીગળાવે, એનો આખો રસ કરે અને પછી એમાં ઘંટનો આકાર આપે, તો એ તો ભઠ્ઠીમાં થાય, લોખંડને પીગળાવે તો એ તો સળગતી ભઠ્ઠી હોય, ઇંગ્લિશમાં કહીએ તો ફર્નેસ, તો એ ફર્નેસમાં એ ભઠ્ઠીમાં સતત આગ નીકળતી હોય, આગની ગરમી હોય ભયાનક, અને એમાં બિચારા લુહાર પોતાનું શરીર દજાડતો હોય ત્યારે પેલું લોખંડ પીગળે અને એમાંથી પછી ઘંટનો આકાર એ બનાવે. દિન કે રાતના નીંદર લેતો, બિચારો આ મહેનત મજૂરી કરે છે લુહાર, જેને તમે કદાચ ઇંગ્લિશમાં બ્લેક સ્મિથ કહો છો, બરાબર, લુહાર, તો એ બિચારો રાત્રે કે દિવસે પૂરી ઊંઘ નીંદે નથી લેતો, ઊંઘ પણ નથી આવતી, અને આવી વેઠ કરે છે, મજૂરી કરે છે, અને તોય 2 ટંક બિચારાને ખાવાય નથી મળતું. તો એવો આ ઘંટનો ગળનાર, એવો આ લુહાર, તો એ કહે છે કે ખરેખર સાચો પૂજારી તો એ છે મારો, અને તું બેઠો નૈવેદ્ય ધરે છે અને પ્રસાદ ધરે છે મને ખુશ કરવા, ખરી તો એની પૂજા, એટલે આ લુહારની ખરી પૂજા છે, એ મારો સાચો પૂજારી છે, તું તો ખોટો પૂજારી છે, તું પાછો જતો રહે, મને તારી જરૂર નથી. દ્વારા સાંકડા કોણ પ્રવેશે, તારા કે મંદિરના દ્વાર પણ દરવાજા પણ કેટલા સાંકડા છે, કોઈ સાચો ભક્ત તો એમાં પ્રવેશી શકતો નથી. બહાર ખડી જનતા સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, એટલે કે મંદિર બાંધવા પાછળનો તારો જે ખરેખરો હેતુ હતો, પર્પઝ, એ કંઈ ભક્તિભાવ કે મારા પ્રત્યેનો પ્રેમ ન હતો, પણ તું પૈસા કમાવા માંગતો હતો, એટલે તે આ મંદિર બનાવ્યું છે અને લોકોને તું શ્રદ્ધાના નામે એને મૂર્ખ બનાવે છે અને તું એની પાસેથી પૈસા લૂંટે છે, તો આ પ્રેમ નથી તારો, આ તો પથરા છે, એ તું જોને જરા પૂજારી, તું પાછો જા.
ઓરે પૂજારીયા મંદિર કાજે મજૂર વહે પથરા, એટલે કે જ્યારે આ મંદિર નહોતું બન્યું અને હજુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું, પૂરેપૂરું બન્યું ન હતું, ત્યારે બિચારા કેટલાય મજૂરોએ કાળી મજૂરી કરી મોટા મોટા પથરાઓ પોતાના ખભા ઉપર ને પીઠ ઉપર મૂકી અને આ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવ્યા, આ જગ્યાએ લાવ્યા અને પછી મંદિરનું ચણતર કર્યું, જે કડિયા હતા, જે મતલબ કે આપણે જેને કડિયા કહીએ, બરાબર. તો એ બધા જે કડિયા હતા, એ બધા મજૂર હતા, એ બધા લેબર હતા ઇંગ્લિશમાં કહીએ તો, તો એ બધાએ ખરેખર કાળી મજૂરી કરી. લોહીનું પાણી તો થાય એનું ને એનું નામ ને એનું ને નામ ખાટે નવરા, એટલે તારા જેવા જે નવરા છે એ નામ ખાટે છે. એ કોઈ પણ ભવ્ય ઇમારત હોય, મંદિર હોય કે કોઈ મોટો બંગલો હોય કે કોઈ મોટો મહેલ હોય, બરાબર, કોઈ પણ એકદમ જેને કહીએ ભવ્ય ઇમારત હોય, ગ્રેટ બિલ્ડિંગ હોય, તો એને બનાવનારા જે મજૂરો હોય એની તો કોઈ પરવાઈ ન કરે કે આની પાછળ કેટલાય મજૂરોએ કામ કર્યું. જેમ કે આગ્રામાં તાજમહેલ પેલો આરસપાળનો બનાવીને, તો એ બનાવવામાં કંઈ શાહજહાં નામનો જે રાજા હતો જેણે આગ્રામાં તાજમહેલ બનાવ્યો આરસપાળનો, બરાબર, સ્ફટિકનો, તો વાહવા તો શાહજહાંની જ થાય છે, પણ એ બનાવવા પાછળ જે લોકોએ, જે મજૂરોએ પોતાનું લોહીનું પાણી કર્યું, તો એનું તો કોઈ ક્યાંય નામ નથી લેતું, બરાબર ને. કંઈ શાહજહાંએ થોડો આરસપાળને ખેંચીને ક્યાંથી લાવ્યો ને પછી એણે એ તાજમહેલ બનાવ્યો છે. તો એ રીતે કોઈ પણ મંદિર હોય કે કોઈ પણ ભવ્ય ઇમારત હોય, બનાવનાર તો મજૂર છે, પણ એની કોણ વાહવા કરે છે, એનું તો ક્યાંય નામે નથી આવતું, એ તો બિચારા અંધારામાં જ જીવે છે. અને જે બનાવનારો છે એની જ સમાજમાં વાહવા થાય છે. એટલે એ રીતે કહે છે કે પૂજારી, તું માત્ર નામ તારું અહીંયા આગળ લાવે છે, પણ તું નકામો છો. અરે તું ના શરમા, અને એ કે તું આવું બધું કરે છે ને તને શરમે નથી આવતી, માણસને શરમ આવી જોઈએ, પણ તું આ ખોટું કામ કરી રહ્યો છે અને તોય તને એની શરમે નથી. પૂજારી, તું બેશરમ છો, તું પાછો જતો રહે. ખેડૂતને અંગ માટી ભરાતી, હવે ખેડૂત ઉપર આવ્યા કવિ, કે જે પોતાના ખેતરમાં કાળી મજૂરી કરે છે દિવસ રાત જોયા વિના અને અનાજ પકવે છે, બરાબર ને. એટલે આપણે ખેડૂતને અન્નદાતા પણ કહીએ છીએ. જે કૃષિકારો છે, જે ખેડૂત છે, એ બધા અન્નદાતા છે, એ દેશની પ્રજાનું ભરણ પોષણ કરે છે, તો એ સાચા અન્નદાતા છે. તો એના અંગમાં માટી ભરાતી, ખેતરની માટી ભરાય, અર્ધ ભર્યો નખમાં, એટલે એની જે એના જે આંગળીઓના નખ છે એમાં પણ માટી ભરાય છે, ખેતરની ધૂળ. ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ગણમાં, એટલે કે ધૂપ ધર્યો એટલે કે એટલે ભયંકર ધૂપ એટલે કે તડકો, ગરમીમાં, ઉનાળામાં પણ એને તો પોતાના ખેતરમાં કાળી મજૂરી કરવાની હોય, ખેતર ખેડવાનું હોય, બિયારણ વાવવાનું હોય, પાણી નાખવાનું નાખવાનું હોય, ખેડૂત બિચારો કેટલી મહેનત કરે પોતાના ખેતરમાં, એમાં જે ધૂપ છે એટલે કે સૂર્યનો ધૂપ, સૂર્યનો તાપ, એને પણ એ પોતાના શરીર ઉપર સહન કરવો પડે અને આખું શરીર એનું બિચારો પરસેવે રેબઝેબ થઈ જાય. અને એક બાજુ મંદિરમાં ઘંટ વાગતા હોય ને મજા કરતા હોય પૂજારી, તો એ કહે છે કવિ કે પૂજારી સાચો, એટલે એ મારો સાચો પૂજારી તો આ છે અને એનો સાચો ધૂપ છે, આ જે પરસેવો પાડે છે ને એ સાચો ધૂપ છે અને એ સાચો પ્રેમ છે. ભલેને એ મારા મંદિરમાં આવતો નથી, ખેડૂતે મારા મંદિરમાં નથી આવી શકતો, અને જે આ ઘંટ ગણનારો પેલો લુહાર છે એ પણ મંદિરમાં નથી આવી શકતો બિચારો, અને આ મજૂરો જેણે આ સુંદર ભવ્ય મોટું મંદિર બનાવ્યું એમાં એને કાળી મજૂરી કરી લોહીનું પાણી કર્યું, એ ભલે મંદિરમાં નથી આવતા, પરંતુ ખરેખર આ સાચા પૂજારી તો એ લોકો છે, સાચા મારા પરમ ભક્ત તો એ છે. પૂજારી, હું તારાથી કંટાળી ગયો છું, તું મને મુક્ત કર અને આ મંદિરને તોડી નાખ અને મને છોડી દે. હવે મહેરબાની કરીને પૂજારી, તું પાછો જતો રહે અને હવે પાછો આવતો પણ નહીં, બરાબર. તો આ રીતે આપણું આ કાવ્ય પૂરું થાય છે. ઓકે, હવે એના જે ક્વેશ્ચન આન્સર ને બધું હશે એ હું તમને ફોટોગ્રાફ પાડીને મોકલાવી દઈશ, અને વધારાના જે ક્વેશ્ચન્સ હશે એના તમે આન્સર લખી નાખજો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.